બોરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને આવી ઘટનાઓમાં ઘણીવાર બાળકનું મોત પણ થતું હોય છે ત્યારે બોરવેલની આવી ઘટના હોય કે આવી જ આ જ પ્રકારની કોઈ ડ્રેનેજ લાઈન હોય ને તેમાં કોઈ પણ પ્રકારનું સોલ્યુશન શોધવું હોય તો એ તમામ ઘટનાનું સોલ્યુશન જે છે તે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ જે અમદાવાદી ગવર્મેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓ છે તેઓએ આ સોલ્યુશન શોધી કાઢ્યું છે દેવ આપણી સાથે છે દેવ પાસેથી જાણીશું કે આખો આખો તેમનો આ પ્રોજેક્ટ શું છે અને કેવી રીતે આખો વર્ક કરે છે દેવ શું મેં અને મારા મિત્રો જે અને અમારા મેન્ટર શ્રી સર અમે લોકો આ એક પ્રોજેક્ટ બનાવ્યો છે પાઇપ ક્લાઇમ્બર કરીને એનો બેઝિકલી મોટિવ એ છે કે જે બી કોઈ બી લાઇન્સ હોય ડ્રેનેજ લાઇન્સ છે એમાં જેમ કે કોઈ ફોલ્ટ એટલે લીક્સ છે તો એ બધા માટે આપણે એને ડિટેક્ટ કરી શકીએ અને સર્વે સર્વેલન્સ કરી શકીએ એટલે આપ એ પાઇપમાં જાય અને પછી આપણને દેખાડે એ લાઈવ ફૂટેજ હોય જેમ કે આપણે દેખી શકીએ છીએ તો એ પ્રમાણે આખું આપણને દેખાડશે અને આપણે એના ઉપરથી એક્શન્સ એની લઈ શકીએ કે જેમ કે આપણે કંઈક પાઇપમાં ફોલ્ટ છે તો કઈ જગ્યાએ છે એ આપણે પર્ટિક્યુલર લોકેશન આપણને આપણે જાણી શકીએ છીએ પછી બોરવેલમાં કોઈ બાળક ફસાઈ ગયું છે તો એની પરિસ્થિતિ શું છે પછી આપણે એને કઈ રીતના મદદ કરી શકીએ છીએ એ બધું આપણે આના થ્રુ કરી શકીએ છીએ બિલકુલ હું એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ એ રોબોટ છે એ રોબોટ અને આ એક બોરવેલ પ્રકારનું જે છે નળાકાર છે રોબોટને બોરવેલમાં ઉતારવામાં આવે છે અને જે છે એની લાઈવ ઇમેજ જે છે તે પણ આ કેમેરા જે રોબોટમાં લાગેલા છે કેમેરા અને તેના થ્રુ આ પ્રકાર જો કોઈ બાળક બોરવેલમાં ફસાયું હોય તો તેની સ્થિતિ કયા પ્રકારની છે તે જાણી શકાય એટલે કે સરકારને જે સરકારનું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે કે ફાયર બ્રિગેડની ટીમ છે તેને આ રોબોટ જે છે તે ઉપયોગમાં આવી શકે તેવો છે જે પ્રકારે આપ જે જોઈ શકો છો કે આ પ્રકારનું આ જે બોરવેલ છે ને તેમાં આ રોબોટ જે છે તેને ઉતારવામાં આવે છે અને એ રોબોટ પછી ઊંડે સુધી જાય છે ને જ્યાં બાળક ફસાયું હોય કે કોઈ ઓબ્જેક્ટ હોય ધારો કે કોઈ ડ્રેનેજ સિસ્ટમ ખરાબ છે તો એ ડ્રેનેજ ને ઠીક કરવી છે તો તેમાં પણ આ રોબોટ જે છે તે કામ લાગે છે અને જે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના શ્રીજી ગાંધી સાહેબ જે છે તેમના મેન્ટર છે અને તેમના અંડરમાં આ વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે સરકાર આ પ્રોજેક્ટ જે છે સરકારને આ ઉપયોગી થઈ શકે તેમ છે કોઈ પણ જે કહી શકાય કે કોઈ અંદરની સ્થ જે જમીનમાં કોઈ પ્રકારે ડ્રેનેજ સિસ્ટમ હોય કે કોઈ લીકેજ હોય તો તેનું સોલ્યુશન પણ આ રોબોટથી મેળવી શકાય છે અને એવી જ રીતે કોઈ બાળક જો બોરવેલમાં ફસાય હોય તો તેની કયા પ્રકારની સ્થિતિ છે તે તમામ જે છે સમસ્યાઓ છે તેનું સોલ્યુશન જે છે તે આ રોબોટના માધ્યમથી ઠીક કરી શકાય તે પ્રકારનો આ પ્રોજેક્ટ જે છે તે આ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યો છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ